नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया, हूँ जस्मीन वाछाणी, ओम लकुलिस विद्या संकुल राजूला। विद्यार्थी मित्रों, आजना आ वीडियो नी अंदर आपणे प्रकरण 4 बार सायंस निश्चायक विषय चर्चा करशू। स्वाध्याय 4.2 नी अंदर एक्जाम्पल नंबर 8 એટલે કે નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી સાબિતીના દાખલાઓ ગણવાના છે। આગળના દાખલાઓ આગળના વિડિયોની અંદર જોયા હતા। આજે એક્ઝામ્પલ નંબર 8 થી શરૂઆત કરીએ। અહીં આપેલ છે તે મુજબ 1a સ્ક્વેર 1bb સ્ક્વેર 1cc સ્ક્વેર બરાબર a-b b-c c-a સાબિત કરવાનું છે। નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને કરવાનું છે। તો આપણે અહીં સૌપ્રથમ ડાબી બાજુ લઈ શરૂઆત કરીએ। તો ડાબી બાજુ લખેલી છે, ત્યારબાદ જુદી જુદી પ્રક્રિયાઓ કરી અને આપણે જમણી બાજુ મેળવવા પ્રયત્ન કરીએ। સૌપ્રથમ વિદ્યાર્થીઓ, અહીં હું પ્રથમ હારમાંથી બીજી હાર બાદ કરું, બીજી અને ત્રીજી હારમાં કોઈ જ ફેરફાર થશે નહીં। તે નિશ્ચાયકની અંદર બીજી અને ત્રીજી હાર એમને એમ લખીશું, જ્યારે પ્રથમ હારની અંદર R12 R1 - R2 કરો। એનો મતલબ એમ કે પ્રથમ હારમાંથી દ્વિતીય હારના અનુરૂપ સભ્યો બાદ કરો। તો 1માંથી 1 બાદ થશે તો 0 વધશે, એમાંથી બી બાદ થશે તો એ માઇનસ પી બાકી રહેશે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। તો આપણને નિશ્ચાયકમાં મળશે 0a-b એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 1bb² 1cc² ત્યારબાદ વિદ્યાર્થીઓ, હું અહીં નેક્સ્ટ સ્ટેપની અંદર R2 - R3 પ્રક્રિયા કરું બીજી હારની અંદર। તો પ્રથમ અને તૃતીય હાર એઝ ઇટ ઇઝ રહેશે। તો પ્રથમ અને તૃતીય હાર જે છે તેમ તેમ મૂકેલી છે, જ્યારે બીજી હારની અંદર ફેરફાર થશે। બીજી હારની અંદર બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરું, એનો મતલબ એમ કે અનુરૂપ સભ્યોની બાદ બાકી કરું। તો 1માંથી 1 જશે તો 0 બાકી રહેશે, બી માઇનસ સી બાકી રહેશે અને અહીં બાકી રહેશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર। તો વિદ્યાર્થીઓ, અહીં માત્ર બીજી હારમાં ફેરફાર થશે અને અહીં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની ફોર્મ્યુલા મૂકું તો એ માઇનસ બી એ પ્લસ બી મૂકી શકાય। તેવી જ રીતે અહીં બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર હોવાથી અહીં બી પ્લસ સી બી માઇનસ સી મૂકી શકાય। તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે પ્રથમ હારની અંદર એ માઇનસ બી કોમન કાઢી શકું છું, જ્યારે બીજી હારમાંથી બી માઇનસ સી સામાન્ય લઈ શકું છું। તો અહીં બાજુમાં દર્શાવ્યા મુજબ એ માઇનસ બી પ્રથમ હારમાંથી અને બીજી હારમાંથી બી માઇનસ સી સામાન્ય લીધા। તો અહીં 0 ના 0 બાકી રહેશે, એ માઇનસ બી સામાન્ય લઈ લેવાથી અહીં 1 બાકી રહેશે અને અહીં એ પ્લસ બી બાકી રહેશે। જ્યારે બીજી હારની અંદર 0 ના 0 બી માઇનસ સી સામાન્ય નીકળી ગયું એટલે અહીં 1 બાકી રહેશે અને અહીંયા બી માઇનસ સી બી પ્લસ સી હોવાથી બી માઇનસ સી કોમન લીધેલું છે તો અહીં બી પ્લસ સી બાકી રહેશે। ત્રીજી હાર જેમ છે તેમને તેમ લખવી। ત્યારબાદ અહીં જે નિશ્ચાયક બાકી રહે છે તેનું 3x3 મુજબ આપણે સાદુરૂપ આપતા સી માઇનસ એ બાકી રહેશે। તો અહીં આપણને ફાઇનલ આન્સર મળે છે એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ, જે આપણે જમણી બાજુ સાબિત કરવાની હતી। તો વિદ્યાર્થીઓ, આવા 2 માર્ક્સની અંદર દાખલાઓ પૂછાતા હોય છે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8, નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી સાબિત કરો કે 1 1 1 એ બી સી એ ઘન બી ઘન સી ઘન બરાબર એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ પ્લસ બી પ્લસ સી। આગળના એક્ઝામ્પલમાં અહીં a² + b² c² હતું, અહીં ઘનવાળું છે તો ઘનવાળું સૂત્ર બનશે। સૌપ્રથમ આપણે ડાબી બાજુ લઈ શરૂઆત કરીએ। તો ડાબી બાજુ 1 1 1 એ બી સી એ ઘન બી ઘન સી ઘન। વિદ્યાર્થીઓ, અહીં સૌપ્રથમ હું c1 - c2 પ્રથમ કોલમની અંદર અને બીજા કોલમની અંદર c2 - c3 પ્રક્રિયા કરું તો મને મળશે પ્રથમ કોલમની અંદર પ્રથમમાંથી દ્વિતીય કોલમ બાદ કરું એટલે અહીં 1માંથી 1 જશે તો 0 બાકી રહેશે, a-b બાકી રહેશે, a ઘન - b ઘન થશે।
जो बन्ने प्रक्रिया साथे न आवड़े तो अलग अलग तमे करी सको छो। जारे बीजी कॉलम नी अंदर शू फेरफार करवो छे तो के सी टू माइनस सी थ्री प्रक्रिया करूँ तो मने मळशे जीरो बी माइनस सी बी घन माइनस सी घन। त्रीजी कॉलम में कोई फेरफार नहीं करते तो वन सी सी घन एम नेम रहेशे। विद्यार्थियों त्यारबाद अहीं ए घन माइनस पी घन अने बी घन माइनस सी घन नू सूत्र मूको तो अहीं मने मळशे ए माइनस बी ए स्क्वेर प्लस ए बी प्लस बी स्क्वेर अने बी घन माइनस सी घन नू सूत्र मूको तो अहीं मने मळशे बी माइनस सी बी स्क्वेर प्लस बी सी प्लस सी स्क्वेर। विद्यार्थियों त्यारबाद अहीं प्रथम कॉलम मांथी ए माइनस बी कॉमन काढो अने बीजी कॉलम मांथी बी माइनस सी कॉमन काढो तो बाकी रहेशे जीरो वन। अहींथी ए माइनस बी कॉमन निकली गयो तो ए स्क्वेर प्लस ए बी प्लस बी स्क्वेर, अहीं बाकी रहेशे जीरो वन बी स्क्वेर प्लस बी सी प्लस सी स्क्वेर। त्रीजी कॉलम एज इट इज जेम छे तेम तेम। ત્યારબાદ અહીં આ નિશ્ચાયકનું સાદુરૂપ આપતા આ તો ઝીરો છે એટલે એ સ્ટેપ ઝીરો થઈ જવાનું, અહીં પણ ઝીરો છે તો એ પદ પણ ઝીરો થઈ જવાનું છે, અહીં વન છે તો પ્રથમ હાર અને તૃતીય કોલમને કાઢી નાખું તો બાકી વધશે વન વન એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સી પ્લસ સી સ્ક્વેર। ટુ ક્રોસ ટુ નિશ્ચાયકનું સાદુરૂપ આપતા આપણને મળશે અગ્રવિકર્ણમાંથી પ્રતિવિકર્ણ બાદ કરતાં આપણને આવી રીતે મળશે। આ માઇનસની નિશાની હું અંદર ગુણી દઉં તો જે જે સભ્યો પ્લસ છે તે માઇનસ થઈ જશે તો માઇનસ એ સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સ્ક્વેર થઈ જશે। ત્યારબાદ સાદુરૂપ આપતા આપણને મળશે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સી માઇનસ એ બી। સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનું ફરીથી સાદુરૂપ આપું તો સી માઇનસ એ સી પ્લસ એ મળશે અને બી સી માઇનસ એ બીમાંથી બી કોમન કાઢતા સી માઇનસ એ બાકી રહેશે। ફરીથી આ બંને પદમાંથી સી માઇનસ એ કોમન કાઢતા અહીં બાકી રહેશે તેનું સાદુરૂપ આપતા એ પ્લસ બી પ્લસ સી બાકી રહેશે તો અંતમાં મને મળશે એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ એ એ પ્લસ બી પ્લસ સી જે મારે જમણી બાજુ મેળવવાની હતી। વિદ્યાર્થીઓ તમને અહીં પ્રશ્ન થશે કે કઈ રીતે આ રીતે થતું હશે તો વિદ્યાર્થીઓ આવા દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણને રકમ જોતાં જ ખબર પડી જશે કે આ રીતની પ્રક્રિયાઓ કરવી તો તેને યાદ રાખવા માટે આપણે વારંવાર પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે। અન્ય કોઈ તમે અહીં પ્રક્રિયાઓ ઉપયોગ કરી અને સાદુરૂપ આપી અને જવાબ મેળવો તો પણ ચાલે। ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળવી જોઈએ। ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 9 પર જઈએ। નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી સાબિત કરો કે એક્સ એક્સ સ્ક્વેર વાય ઝેડ વાય વાય સ્ક્વેર ઝેડ એક્સ ઝેડ ઝેડ સ્ક્વેર એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ ઝેડ માઇનસ એક્સ કૌંસમાં એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ। વિદ્યાર્થીઓ આ દાખલો બોર્ડની અંદર વારંવાર પૂછાયેલો છે તો ધ્યાન આપી તેને સમજવા માટે પ્રયત્ન કરશો। સૌ પ્રથમ આપણે ડાબી બાજુ લઈ શરૂઆત કરીએ। ડાબી બાજુ લઈ શરૂઆત કરીએ ત્યારે ડાબી બાજુની અંદર એક્સ એક્સ સ્ક્વેર વાય ઝેડ વાય વાય સ્ક્વેર વાય ઝેડ સોરી ઝેડ એક્સ ઝેડ ઝેડ સ્ક્વેર એક્સ વાય છે। વિદ્યાર્થીઓ હું એક અહીં પ્રક્રિયા કરું છું કે પ્રથમ હારના દરેક સભ્યને એક્સ વડે ગુણું છું, બીજી હારના દરેક સભ્યને વાય વડે ગુણું છું અને ત્રીજી હારના દરેક સભ્યને ઝેડ વડે ગુણું છું। જો હું ગુણતો હોય તો મારે નિશ્ચાયકની બહાર ભાંગવા પણ પડે તો વન અપોન એક્સ વાય ઝેડ પ્રથમ હારના દરેક સભ્યને એક્સ વડે ગુણો તો અહીં એક્સ છે તો એક્સ સ્ક્વેર થઈ જશે, અહીં એક્સ વર્ગ છે તો એક્સ ઘન થઈ જશે, અહીં વાય ઝેડ છે તો એક્સ વાય ઝેડ થઈ જશે। પછી બીજી હારના દરેક સભ્યને વાય વડે ગુણ્યા અને અહીં વાય વડે ભાંગી પણ દીધા છે, તેવી જ રીતે ત્રીજી હારના દરેક સભ્યને ઝેડ વડે ગુણેલ છે અને અહીં ઝેડ વડે ભાંગેલા પણ છે। વિદ્યાર્થીઓ તમે આ પદની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો કે ત્રીજી કોલમની અંદર એક્સ વાય ઝેડ ત્રણે ત્રણ કોમન છે તો હું એક કામ કરું, એક્સ વાય ઝેડને હું સામાન્ય લઉં। જો એક્સ વાય ઝેડને બહારની બાજુએ સામાન્ય લઉં તો એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ કેન્સલ થઈ જશે તો બાકી રહેશે એક્સ વર્ગ એક્સનો ઘન વન
y નો વર્ગ y નો ઘન 1 z નો વર્ગ z નો ઘન 1 x y z કોમન લીધા બહારની બાજુએ આવતા તે કેન્સલ થઈ જાય છે એટલા માટે અહીં લખેલ નથી ત્યારબાદ વિદ્યાર્થીઓ હું એક પ્રક્રિયા કરું પ્રથમ હારની અંદર પ્રથમ હારમાંથી બીજી હાર બાદ કરું અને બીજી હારની અંદર r2 - r3 પ્રક્રિયા કરું તો મને મળશે x નો વર્ગ - y નો વર્ગ x નો ઘન - y નો ઘન 0 y નો વર્ગ - z નો વર્ગ y નો ઘન - z નો ઘન 0 ત્રીજી હાર જેમ છે તેમને તેમ z નો વર્ગ z નો ઘન 1 ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે x વર્ગ - y વર્ગ નું સૂત્ર અહીં લખેલું છે x + y x - y અહીં x ઘન - y ઘન નું સૂત્ર પણ લખેલ છે x - y કૌંસમાં x નો વર્ગ + xy + y નો વર્ગ 0 જેમ છે તેમને તેમ તેવી જ રીતે અહીં y વર્ગ - z વર્ગ અને y ઘન - z ઘન નું સૂત્ર મૂકેલું છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખશો કે પ્રથમ હારની નીચે જ પ્રથમ હાર સોરી પ્રથમ કોલમ દ્વિતીય કોલમ અને તૃતીય કોલમ સ્પષ્ટપણે લાઇનમાં લખેલ હોવા જોઈએ આડાઅવળા પદ ના લખીશું તે બાબતનું ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણે પ્રથમ હારમાંથી x - y સામાન્ય લઈશું અને બીજી હારમાંથી y - z કોમન લઈશું તો આપણને મળશે x - y y - z અહીં બાકી રહેશે x + y x નો વર્ગ + xy + y નો વર્ગ 0 y + z y વર્ગ + yz + z નો વર્ગ 0 અને લાસ્ટ લાઇન તો જેમ છે તેમને તેમ જ z નો વર્ગ z નો ઘન 1 ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં હું એક પ્રક્રિયા કરું બીજી હારની અંદર r2 - r1 પ્રક્રિયા કરું એટલે કે બીજી હારની અંદર r2 માંથી r1 બાદ કરો તો y + z - x - y y y કેન્સલ એટલે કે અહીં બાકી રહેશે z - x અહીં બાકી રહેશે z નો વર્ગ - x નો વર્ગ અહીંથી y કોમન કાઢું તો + y z - x 0 ના 0 z નો વર્ગ z નો ઘન 1 જે છે એમને ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે બીજી હારમાંથી z - x કોમન કાઢી શકીએ અહીં z² - x² છે તો એને બે ભાગ પાડીએ તો z + x z - x થશે અને z - x આ બંને પદની અંદર હોવાથી તેને આપણે સામાન્ય લઈએ તો અહીં બાકી રહેશે z + x + y અને z - x બાર કોમન લઈ લીધું એટલે અહીં 1 બાકી રહેશે અહીંયા તો 0 જ છે એટલે કોઈ ઉપાધિ નથી ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં આપેલ આ નિશ્ચાયકનું સાદુરૂપ આપતા આપણને અંતમાં મળશે xy + yz + zx તો આપણને ફાઇનલ આન્સર મળશે x - y y - z z - x xy + yz + zx જે આપણે જમણી બાજુ મેળવવાની હતી તો વિદ્યાર્થીઓ આ દાખલો ખાસ ગણીશું બોર્ડની અંદર વારંવાર પૂછાયેલો દાખલો છે તો વિદ્યાર્થીઓ આ રીતે જુદી જુદી પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કરી ડાબી બાજુ બરાબર જમણી બાજુ મેળવી શકીએ તો આવા દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરવાથી ખૂબ સરળ બની જાય છે અને 3 માર્ક્સની અંદર આવા દાખલાઓ પૂછાતા હોય છે સાબિતીના તો 3માંથી 3 માર્ક ઇઝીલી આપણે મેળવી શકીએ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 10ની અંદર બે દાખલાઓ આપેલા છે એક દાખલો ગણાવું છું એક હોમવર્કમાં ગણવાનો રહેશે તો 10.1 નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી સાબિતીનો જ દાખલો છે સૌ પ્રથમ આપણે ડાબી બાજુ લઈ શરૂઆત કરીએ ડાબી બાજુ છે x નિશ્ચાયકમાં x + 4 2x 2x પોલીનોમિયલ વાળો છે એટલે કે બહુપદી વાળો છે કંઈ વાંધો નહીં 2x x + 4 2x અને ત્રીજી હાર આપેલ છે 2x 2x x + 4 આપણે સાબિત કરવાનું છે 5x + 4 અને 4 - x² તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ એક પ્રક્રિયા કરીએ કે પ્રથમ કોલમની અંદર ત્રણે ત્રણ કોલમનો સરવાળો કરીએ એટલે કે C1 + C2 + C3 પ્રક્રિયા કરતા આપણને મળશે અહીં પ્રથમ કોલમની અંદર ત્રણે ત્રણ કોલમના અનુરૂપ ઘટકનો સરવાળો કરતા આપણને અહીં 2x 2x x એટલે 5x + 4 મળશે બાકીની બીજી અને ત્રીજી કોલમ એઝ ઇટ ઇઝ જે છે તેમને તેમ લખવી
અહીં મળશે આપણને 5x+4, અહીં પણ મળશે 5x+4। તો વિદ્યાર્થીઓ અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ પદની અંદર પ્રથમ કોલમની અંદર ત્રણે ત્રણ સભ્યક સમાન છે 5x+4। તો આપણે એક કામ કરીએ, 5x+4 ને સામાન્ય લઈ લઈએ। તો 5x+4 સામાન્ય લેતા અહીં આપણને 111 મળશે, જ્યારે બીજી અને ત્રીજી કોલમ એઝ ઇટ ઇઝ જે છે તેમને તેમ લખીશું। ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં આપણે એક પ્રક્રિયા કરીએ, R1 to R1-R2, એટલે કે પ્રથમ હારમાંથી બીજી હાર બાદ કરીએ। તો બીજી અને ત્રીજી હાર જે છે તેમને તેમ જ લખીશું, માત્ર પ્રથમ હારની અંદર જ ચેન્જીસ થશે। તો પ્રથમ હારમાંથી બીજી હાર બાદ કરતા અહીં આપણને મળશે 0 2x-x-4, એટલે કે x-4, 2x માંથી 2x જશે તો 0 બાકી રહેશે, બીજી અને ત્રીજી હાર જે છે તેમને તેમ લખીશું। વિદ્યાર્થીઓ ત્યારબાદ અહીં આપણે આનું સાદુરૂપ આપીએ, આ નિશ્ચયકનું સાદુરૂપ આપતા વચ્ચેનો ઘટક માઇનસ હોય છે, તો -x-4 પ્રથમ હાર અને દ્વિતીય સ્તંભ સિવાયના ઘટકની સાદુરૂપ આપતા આપણને 1 × x-4 અગ્રવિકર્ણમાંથી પ્રતિવિકર્ણ બાદ કરીએ તો આપણને x+4-2x મળશે, જેનું સાદુરૂપ આપતા 4-x બાકી રહેશે। x-4, 4-x, માઇનસ કોમન કાઢ લો તો 4-x² લખી શકીએ, તો આપણને અંતમાં મળશે 5x+4, 4-x² તો વિદ્યાર્થીઓ આપણને આ જમણી બાજુ મળી ગઈ। ત્યારબાદ 10.2, એની અંદર પણ નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને જ સાદુરૂપ આપવાનું છે। હમણાં આગળ પોલિનોમિયલવાળો એક્ઝામ્પલ જોયો તેવી જ રીતે ગણવાનો છે। તો સૌ વિદ્યાર્થી મિત્રો આ 10.2 જાતે ગણવા પ્રયત્ન કરીશું, જો ન ખ્યાલ આવે તો આ વિડીયોના માધ્યમ દ્વારા તેનું સોલ્યુશન આપેલ છે, તો તમે સ્પષ્ટપણે તે જોઈ શકો છો, ખૂબ સરળ છે। તો સૌ વિદ્યાર્થી મિત્રો આ એક એક્ઝામ્પલ જાતે ગણીશું। તો વિદ્યાર્થીઓ આ પ્રકારના દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરવાથી ખૂબ સરળ બની જતા હોય છે, બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સની અંદર પૂછાતા હોય છે। તો સૌ વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલા આસ્વાદી 4.2ના દાખલાઓ 2 વખત રફબુકની અંદર ગણશો અને ત્યારબાદ પાકી બુકમાં લખી પાકી બુક પૂર્ણ કરશું। તો સૌ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક કરીશું, આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ અને સ્વાધ્યાયના બાકીના એક્ઝામ્પલ જોઈશું। થેન્ક યુ। તો સૌ વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરીશું।